કેમ છો? આજે આપણે એક સરસ મજાની સ્વીટ બનાવીશું જે પ્રોટીનથી ભરપૂર છે. એને તમે બાસુંદી કહી શકો છો અથવા તો સોયા ચંકની રસમલાઈ પણ કહી શકો છો. હા, પણ એની અંદર રસમલાઈ કે રસગુલ્લા બનાવવાની જરૂર નથી. તો ચાલો જોઈએ રેસીપી. એઝ યુઝવલ આપણને ખબર જ છે કે જ્યારે પણ સોયા ચંક વાપરવાના હોય ત્યારે એને પાણીમાં સોક કરવાના હોય છે. એક બોલમાં ફોર્ચ્યુન સોયા ચંક લઈશું, એની અંદર હોટ વોટર પોર કરવાનું છે. ગરમ પાણીમાં અત્યારે આપણે એને સોક કરીશું 8-10 મિનિટ માટે. નોર્મલ વોટરમાં પણ કરી શકો છો. હવે 8-10 મિનિટ પછી એને સ્ક્વીઝ આઉટ કરવાની છે, એટલે એક્સેસ જે વોટર છે એને આ રીતે પ્રેસ કરી અને કાઢી લઈશું. હવે આ સોયા ચંકને આખા જ રાખી શકીએ છે, ઓર આ રીતે નાઇફથી એના 2 કે 3 પીસીસ કરવા હોય તો નાના પીસ પણ કરી શકીએ છે. તો સોક કરેલા સોયા ચંકને આ રીતે કટ કરી લીધા છે. હવે એક પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે અને એની અંદર આ જે સોક અને કટ કરેલા સોયા ચંક છે એ ઉમેરીશું. એને લગભગ 1/2 મિનિટ માટે એની અંદર સ્ટર કરી લેવાના છે. ત્યાર પછી ગરમ કરેલું દૂધ ઉમેરીશું 2-3 કપ જેટલું. એને હલાવતા રહીશું અને ઉકાળતા જવાનું છે. દૂધ ઉકળે એટલે એની અંદર મિલ્ક પાવડર અને ડ્રાય ફ્રૂટનો પાવડર બંને મિક્સ કરી અને 2-3 ટેબલસ્પૂન જેટલો એડ કરીશું. સાથે 1/2 ચમચી જેટલો કોર્નફ્લાવર પણ ઉમેરીશું. એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીશું. સરસ મજાની ફ્લેવર માટે કેસર ઉમેરીશું. ફરી એક વખત એને ઉકળવા દઈશું. હવે એમાં બ્રાઉન શુગરનો પાવડર ભૂકો કરીને લેવાનો છે. જો બ્રાઉન શુગર ના હોય તો દેશી ખાંડ, જે ગોળસરી ખાંડસરી જેને આપણે કહીએ છીએ ને, જેગરી પાવડર, એ પણ ઉમેરી શકો છો. આઈધર રેગ્યુલર શુગર, દળેલી ખાંડ, આખી ખાંડ, કંઈ પણ ઉમેરી શકો છો ગળપણ માટે. અને ફરી એક વખત 2-3 મિનિટ માટે એને ઉકળવા દઈશું. રેડી છે સોયા ચંક બાસુંદી ઓર સોયા ચંક રસમલાઈ, જે પણ નામ આપો. એને સર્વ કરીશું, સીઝન પ્રમાણે સર્વ કરીશું. ઉનાળો હોય તો ચિલ્ડ કરીને અને શિયાળો હોય તો ગરમા ગરમ પણ સર્વ કરી શકીએ. ઉપરથી એને ગાર્નિશ કરીશું આલમંડ સ્લીવર્સ અને સેફ્રોન સ્ટ્રેન્થથી. ચોક્કસ બનાવજો આ રેસીપી. કેવી લાગી અમને જણાવજો. થેન્ક યુ.